નમસ્કાર શિક્ષક મિત્રો, આવનારી શિક્ષક સજ્જતા કસોટી તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અમે અમારી ચેનલ વિશ્વા એસ નોલેજ સેન્ટરમાં રોજ જ્ઞાનસભર વિડીયો આપીએ છીએ. મિત્રો, આજે આપણે ગુજરાત 1 મે 1960માં મુંબઈથી અલગ રાજ્ય બન્યું ત્યારથી અત્યાર સુધી એટલે કે 2021 સુધીના ગુજરાતના મુખ્યમંત્રીઓની ચર્ચા કરીશું. પરંતુ મિત્રો, અમારી ચેનલ આપ પ્રથમવાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરો કે જેથી આવનારા વિડીયોના નોટિફિકેશન આપને મળતા રહે. તો ચાલો આપણે આજનો વિડીયો નિહાળીએ. ગુજરાતના મુખ્યમંત્રી પદે આરૂઢ થનારા વિજય રૂપાણી હોદ્દાની મુદતની રીતે ગુજરાતના 23મા મુખ્યમંત્રી છે, તો વ્યક્તિની રીતે 16મા મુખ્યમંત્રી છે. ગુજરાતે પ્રમાણમાં ઘણી ઓછી રાજકીય સ્થિરતા જોઈએ છે. આમ છતાં ગુજરાતની પ્રજાએ વિકાસ પથની સફર સતત જારી રાખી છે. ડૉક્ટર જીવરાજ મહેતા. ગુજરાત અને મહારાષ્ટ્ર 1960 મેની 1 તારીખે અલગ રાજ્યો બન્યા. સ્વતંત્ર ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી સૌથી વરિષ્ઠ એવા 73 વર્ષીય નાણામંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા પર પસંદગીનો કળશ ઢોળાયો. અમરેલીના વતની જીવરાજભાઈએ મુંબઈ અને લંડનમાં તબીબી શિક્ષણ મેળવ્યું હતું. સ્વાતંત્ર્યની લડતમાં સક્રિય હતા. નવરચિત રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેમણે ખાદવાળા રાજ્યના વહીવટનો ભાર ઉપાડ્યો. મુંબઈ રાજ્યનું વિભાજન થતાં તેમણે રાજ્યના વહીવટનો પાયો સુદૃઢ કર્યો. જીવરાજભાઈની આગેવાનીમાં 1962માં કોંગ્રેસને 113 બેઠકો મળી હતી. બળવંત મહેતા. બળવંતરાય મહેતા 1952માં ચૂંટણી જીતી તેઓ લોકસભામાં ગયા હતા. તેમણે પંચાયતી રાજ સુદૃઢ કર્યું. તેમની વહીવટ પર પકડ હતી. તેમના શાસન દરમિયાન વલસાડ અને ગાંધીનગર 2 નવા જિલ્લા થયા. કંડલા ફ્રી ટ્રેડ ઝોન તેમના સમયમાં સ્થપાયો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રચના માટે તેમણે સમિતિ નીમી. 1965માં ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન યુદ્ધ વિરામ સમયે તેઓ વિમાનમાં બેસી કચ્છ સરહદ જોવા ગયા. પાકિસ્તાનના રડારમાં તેમનું વિમાન ઝડપાતા પાકિસ્તાનના યુદ્ધ વિમાનોએ તેમના વિમાનને તોડી પાડ્યું, જેમાં તેમનું અને તેમના પત્ની સરજબેનનું અવસાન થયું. તેમની સરકાર 1963થી 1965 સુધી ચાલી હતી. ત્યારબાદ છે હિતેન્દ્રભાઈ દેસાઈ. હિતેન્દ્રભાઈ દેસાઈએ 19 સપ્ટેમ્બર 1965ના રોજ મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. 50 વર્ષની વયે તેઓ મુખ્યમંત્રી બન્યા. 1965થી 1971 દરમિયાન તેમણે વલસાડ જિલ્લાનો પારડી ઘાસિયા જમીનનો પ્રશ્ન ઉકેલ્યા. 1968થી 1969ના દુષ્કાળમાં તેમણે સફળ રાહત કામ કર્યું. પાટનગર ગાંધીનગરમાં તેમણે વસાહતોના મંડાણ કરાવ્યા. નવેમ્બર 1969માં કોંગ્રેસનું વિભાજન થતાં તેઓ સંસ્થા કોંગ્રેસમાં જોડાયા. લોકસભામાં સંસ્થા કોંગ્રેસના પરાજય પછી તેમણે પોતાની સરકારનું રાજીનામું આપ્યું. જો કે પછી નાના પક્ષો અને અપક્ષોની મદદથી તેમણે પુનઃ સત્તા મેળવી, પણ 35 દિવસમાં જ તેમનું મંત્રીમંડળ તૂટ્યું. ત્યારબાદ છે ઘનશ્યામભાઈ ઓઝા. ભારત પાકિસ્તાનના 1971ના યુદ્ધ પછી માર્ચ 1972માં યોજાયેલ ચૂંટણીમાં ઇન્દિરા કોંગ્રેસને 168માંથી 139 બેઠકો મળી. 61 વર્ષના ઘનશ્યામભાઈ ઓઝાને ઇન્દિરા ગાંધીએ મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા. તેમના સમયકાળમાં સમગ્ર રાજ્યમાં માધ્યમિક શિક્ષણ તદ્દન મફત કર્યું. નાના ખેડૂતોને મહેસૂલમાંથી મુક્તિ આપી. શહેરી જમીન ટોચ મર્યાદા ધારો ઘડીને તેમણે જમીનની સટ્ટાખોરી અટકાવી. જૂન 1973માં ઘનશ્યામભાઈ સામે અવિશ્વાસનો મત રજૂ કર્યો એટલે તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું. ત્યાર પછી છે ચીમનભાઈ પટેલ. ઘનશ્યામભાઈના રાજીનામા પછી ચીમનભાઈ પટેલે ઇન્દિરા ગાંધીની વિરુદ્ધમાં જઈને મુખ્યમંત્રી પદ હાંસલ કર્યું. જોકે 1974માં થયેલા નવનિર્માણ આંદોલને ચીમનભાઈ પટેલ માટે સમગ્ર ગુજરાતમાં તિરસ્કાર ઊભો કર્યો. છેવટે ચીમનભાઈએ રાજીનામું આપ્યું. તેમણે જૂન 1975માં કિસાન નેતાઓના ટેકાથી ગુજરાત કિસાન મજદૂર લોક પક્ષ કિમલોક નામનો પ્રાદેશિક પક્ષ રચ્યો. આ પક્ષને 12 બેઠકો મળી હતી. 1977માં ચીમનભાઈ જનતા પક્ષમાં જોડાયા.
1990માં ગુજરાતની 8મી વિધાનસભાની ચૂંટણીમાં તેમણે ભાજપ સાથે મળીને મિશ્ર સરકાર રચી હતી. ત્યાર પછી છે બાબુભાઈ પટેલ. જનતા મોરચાને એપ્રિલ 1975માં થયેલી ચૂંટણીમાં 86 બેઠકો મળી. અન્ય પક્ષોના ટેકાથી જનતા મોરચાએ સરકાર રચી અને બાબુભાઈ જસભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. દેશમાં કટોકટી લદાયા પછી ઇન્દિરા ગાંધીએ કિમલોકના ચીમનભાઈ પટેલનો સહકાર મેળવી બાબુભાઈની સરકાર તોડી 1977 માર્ચમાં, જો કે તેઓ પુનઃ મુખ્યમંત્રી થયા. ત્યારબાદ છે માધવસિંહ સોલંકી. માર્ચ 1976માં બાબુભાઈ પટેલની સરકારના પતન પછી માધવસિંહ સોલંકીએ પોતાનું મંત્રીમંડળ રચ્યું. 1977માં વિધાનસભામાં બહુમતી ઘટતા તેમણે રાજીનામું આપી દીધું હતું, પરંતુ 1980માં 139 બેઠકોના વિજય સાથે તેમણે પુનઃ મુખ્યમંત્રી પદ સંભાળ્યું અને મંત્રીમંડળની 5 વર્ષની મુદત પૂરી કરનાર તેઓ ગુજરાતના પ્રથમ અને અત્યાર સુધીના એકમાત્ર મુખ્યમંત્રી બન્યા. 1985ની ચૂંટણીમાં જીતી તેઓ ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા. પછી અનામતી વિરોધી આંદોલને તેમનો ભોગ લીધો. માધવસિંહ સોલંકી ખામ થીરીને ગુજરાતમાં પ્રચલિત કરી એવું કહેવાય છે. 1989માં તેઓ ચોથી વાર મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ છે અમરસિંહ સોલંકી. 1985માં માધવસિંહ સોલંકીના અનુગામી તરીકે અમરસિંહ ચૌધરી રાજ્યના મુખ્યમંત્રી બન્યા. 44 વર્ષની સૌથી નાની વયે રાજ્યના મુખ્યમંત્રી બનનાર અમરસિંહ ચૌધરીએ રાજ્યમાં શાંતિ સ્થાપી. 1988માં તેમણે નર્મદા કોર્પોરેશન રચ્યું. તેમના કાળમાં 3 વર્ષ દુષ્કાળ પડ્યો. તેનો તેમણે કુનેહપૂર્વક સામનો કર્યો. તેમણે નર્મદામાંથી પીવાના પાણીની પાઇપલાઇન યોજનાને મંજૂરી આપી. ત્યારબાદ છે છબીલદાસ મહેતા. ચીમનભાઈ પટેલના આકસ્મિક અવસાન પછી 1994માં છબીલદાસ મહેતા મુખ્યમંત્રી બન્યા. ભાવનગરના મહુવા ગામે 1925માં જન્મેલા છબીલદાસ મહેતાએ સ્વાતંત્ર્યની લડતમાં તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય બનાવવા પ્રયત્ન કર્યા. ત્યાર પછી છે કેશુભાઈ પટેલ. ભાજપે 1995માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં 182માંથી 122 બેઠકો મેળવી અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. સંઘર્ષી વાઘેલાએ બળવો કરતાં તેમને મુખ્ય મંત્રી પદ છોડવું પડ્યું. 1998ની ચૂંટણીમાં ભાજપની જીત થઈ અને માર્ચ 1998માં તેઓ પુનઃ મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ છે સુરેશચંદ્ર મહેતા. શંકરસિંહ વાઘેલાના બળવા પછી સુરેશચંદ્ર મહેતા રાજ્યના મુખ્યમંત્રી બન્યા. જોકે તેઓ લાંબો સમય સત્તા પર રહી શક્યા નહીં અને ઓક્ટોબર 1996માં તેમની સરકારનું પતન થયું. તેમણે મુખ્યમંત્રી તરીકે ખાસ કોઈ છાપ છોડી નહીં. તેઓ 2002માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી હારી જતા તેમની કારકિર્દીને મોટો ફટકો પડ્યો. ત્યારબાદ છે શંકરસિંહ વાઘેલા. ભાજપમાંથી મુખ્યમંત્રી તરીકેના પ્રબળ દાવેદાર શંકરસિંહ વાઘેલા 1996માં રાષ્ટ્રીય જનતા પક્ષ સ્થાપીને કોંગ્રેસની મદદથી મુખ્યમંત્રી બન્યા. આશરે 1 વર્ષ મુખ્યમંત્રી તરીકે કામ કર્યું, પણ તાત્કાલિક નિર્ણયો લઈને તેમણે રાજ્યની પ્રજાને પ્રભાવિત કરી અને એક મજબૂત અને મક્કમ નેતા તરીકેની પોતાની ઓળખને સુદૃઢ કરી. ત્યારબાદ છે દિલીપભાઈ પરીખ. માત્ર 4-1 મહિના માટે મુખ્યમંત્રી પદે રહેનાર દિલીપભાઈ પરીખ અત્યંત પ્રવાહી અને અનિશ્ચિત રાજકીય પરિસ્થિતિમાં ખાસ કશું કરી શક્યા નહીં. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સૌથી ઓછો સમય મુખ્યમંત્રી પદે રહેવાનો વિક્રમ તેમના નામે છે. તેઓ શંકરસિંહ વાઘેલાની ઘણી નજીક હતા અને અકસ્માતે મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ છે નરેન્દ્ર મોદી. કેશુભાઈ બાદ નરેન્દ્ર મોદીએ એક લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. તેમનું વ્યક્તિત્વ ઘણું આકર્ષક અને વકૃત્વ પ્રભાવક. વાઇબ્રન્ટ ગુજરાતના સૂત્ર તળે તેમણે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કર્યું. ગુજરાતમાં કરોડો રૂપિયાનું મૂડીરોકાણ આકર્ષિત કરવામાં સફળતા મેળવી. કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ, આઈટી વગેરે ક્ષેત્રે તેમણે નવી નવી પહેલ કરી. માર્કેટિંગમાં માહેર, પ્રજા અને પક્ષ બંને પર એક સરખી પકડ. જે માને તે કરે અને જે કરે તે લોકોને મનાવીને જ રહે. ત્યારબાદ છે સૌથી પહેલા મુખ્યમંત્રી લેડીઝ આનંદીબેન પટેલ.
મોદીના વડાપ્રધાન બન્યા બાદ આનંદીબેન પટેલને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાની તક મળી. તેમણે પોતાને 2 વર્ષના કાર્યકાળમાં કામ ઘણું કર્યું, પણ કદાચ સમય અને નસીબ તેમની ફેવરમાં નહોતું. પહેલાં પાટીદારોનું આંદોલન તેમને નડ્યું અને બાકી હતું તે દલિતો પર થયેલા અત્યાચારોએ પૂરું કર્યું. કમનસીબી એવી કે ગુજરાતના પહેલા મુખ્યમંત્રી પોતાનો 3-1 વર્ષનો કાર્યકાળ પણ પૂરો ના કરી શક્યા. ત્યારબાદ છે શ્રી વિજયભાઈ રૂપાણી. આનંદીબેનના રાજીનામા પછી તેમના અનુગામી માટે ભારે રહસ્ય રહ્યું. છેવટે વિજયભાઈ રૂપાણીને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનવામાં આવ્યા. પાટીદાર આંદોલન અને દલિતોના પ્રત્યાઘાત તેમને ઝીલવાના છે. તેમની સાથે નીતિનભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તેમનું નામ મુખ્યમંત્રી તરીકે બોલાતું હતું. તેઓ અનુભવી મંત્રી છે. શિક્ષક મિત્રો, અમારો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો કે જેથી કરીને બીજા મિત્રોને પણ આ માહિતી મળતી રહે. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અમારો આ વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર.